આજનું સુંદર મંગલ પ્રભાત એવું બની શકે આ મૃત્યુલોક ઉપર પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો એવું પણ બની શકે કે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુલોક ઉપર આ પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો પ્રારંભ હો આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની મંગલમય યાત્રા માટે આપણા સૌ વતીથી આ દિવ્ય સ્થાન ઉપરથી પવિત્ર સ્થાન ઉપરથી મંગલ પ્રાર્થીએ છીએ. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સ માં સંગીતનો આધ્યાત્મ સાથેનો સંબંધ આ વિષય ઉપર જ હું મારું વક્તવ્ય આગળ લઈ જાઉં છું. કેટલાક પ્રસંગો દ્વારા હું મારી વાત સ્પષ્ટ કરીશ. મારી સંગીત સાથેની એવી યાત્રા રહી કે એક એક ગીત સાથે મેં જે યાત્રા કરી છે કે જે મારા અંદરના જગતમાં એ ગીતનો આનંદ લીધો છે, એક એક ક્ષણ આ મને વર્ષ સાથે સમય સાથે યાદ છે, એટલી હદે મેં મારો સંગીત સાથેનો પ્રેમ રહ્યો. હું 8મા ધોરણમાં હતો. એકવાર અચાનક સાંજે મને દૂરથી એક લાઉડસ્પીકર ઉપર રચના સંભળાય, એટલે રચનાનો આખી રચના સ્પષ્ટ ન થાય, મને એક ગીત સંભળાય, મને લાઉડસ્પીકર દૂર દૂર વાગતું હતું. પણ આ જે રાગ હતો એ મારામાં કંઈક અદ્ભુત જંકૃતિ પેદા થાય. મારી અંદર હું જે મકાનમાં હતો એ 3 માળનું મકાન હતું, એમાં 3જા માળની અગાસી ઉપર જવા માટે દાદરો ન હતો, પણ અમુક રીતે ચડીને ઉપર જવું પડે. તો હું એ રીતે ચડીને ઉપર જઈ હું પ્રયત્ન કરું કોઈ પણ રીતે કે આ રચના શું છે, પણ એ મને બરાબર ખ્યાલ ના આવે કે આ રચના શું છે. અને એ જે સમય હતો સાંજનો સમય, જો અહીંયા હું તમને એક વાત એ કહીશ કે તમે જ્યારે સંગીતમાં કામ કરો શાસ્ત્રીય સંગીતમાં ત્યારે એવું છે કે દરેક રાગ છે એનો એક સમય છે, ચોક્કસ પ્રહરનો રાગ છે. કોઈ પણ રાગ લ્યો તો એની સાથે એનો એક સમય જોડાયેલો છે. હવે આ કેવી ઘટના બને છે કે લગભગ સંધ્યા ઢળી ગઈ છે, હું આ રચના સાંભળું, આ રચનાના જે સ્વર સંભળાય સ્વર બરાબર મને ખ્યાલ આવે, પણ રચનાના શબ્દો ખ્યાલ ના આવે કે રચના શું છે. હવે કેવું થાય કે જેવી રચના શરૂ થઈ મારી અંદર બપોરનો માહોલ છવાઈ જાય, આખે આખી બપોર જ દેખાય મને. ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે હું થોડા સમય પછી મારી અંદરથી ઇસ્લામિક સંસ્કૃતિ હોય એની સાથે હું જોડાતો હું, ઇસ્લામિક ચેતનાઓ હોય એની સાથે મારું જોડાણ થતું હોય એવું લાગે. મસ્જિદનું માહોલ ધોમધકતો તડકો હોય, ખુલ્લું મેદાન હોય રણની નજીકનું, એવી જાતનું માહોલ, તોરણો બંધાયેલા હોય,
જેમાં લીલો રંગ ને પ્રાધાન્ય હોય એ પ્રકારનું મને અંદરનું માહોલ સર્જાય અને મને સ્પષ્ટ ખ્યાલ આવે કે જાણે બપોર જ હોય એવું મને લાગે. પછી આ અમુક અમુક સમયે વાગે, આ જે રચના હતી અમુક અમુક સમયે વાગે. ધીમે ધીમે મારી પાસે એટલો ખ્યાલ આવ્યો, એટલો શબ્દો મારા ધ્યાનમાં આવ્યા, ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા, ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા. બાકી મને સમજાય નહીં કાંઈ કે આ શું રચના છે. પછી કેવું થાય કે હું જે ગામમાં હતો એમાંથી ત્યાં સંગીતના ઘણા સંગીત પ્રિય વ્યક્તિઓ હતા, એ લોકો બધી આવી વાત કરે કે અમે બોમ્બે ગયા હતા, અઝીઝ નાઝાનો પ્રોગ્રામ હતો, એ સાંભળવા માટે ગયા હતા. એમાં એવી એક વાત ચાલતી હતી, એક મેળાવામાં હું બેઠો હતો ત્યાં એ લોકો આવી વાત કરતા હતા. ત્યાં એ લોકો અંદરો અંદર વાત કરતા હશે, એમાં એક જણા એવું કીધું કે એમાં જેણે ગાયું છે ચઢતા સૂરજ, તો હું એમ મેં એની વાત પકડી, હું એને પ્રશ્ન પૂછું એકદમ કે એમાં શું છે આગળ, એ મારી વાત ઉપર ધ્યાન ન આપે અને હું આ રચના ગોતું કે ચઢતા સૂરજ ધીરે ધીરે, એ રચના શું છે આગળ, પણ મને મળે નહીં આ રચના શું છે, કોઈક બતાવે નહીં કે આ રચના શું. અને હું અંદરથી ખૂબ ખેંચાવું, ખૂબ ખેંચાવું આ રચના માટે. અને ઘણી વાર તો એવું થાય કે મારે એમને, હું ક્લાસમાં બેઠો છું ને આ રચના પોતે પોતે શરૂ થાય. જેમ મેં તમને કીધું કે હું સીમમાં બેઠો છું અને મને અરબી રાગ સંભળાય કે શુદ્ધ સાવેરી દક્ષિણનો રાગ સંભળાય કે શ્રી રાગ સંભળાય, સેમ ઘટના મને ક્લાસરૂમમાં બને કે ચઢતા સૂરજ ધીરે ધીરે અંદરથી માહોલ આખું શરૂ થાય અને હું આખે આખું જાણે મારી ચેતના હું આખો ઇસ્લામિક પ્રદેશમાં જ હોઉં, એ જ માહોલમાં હોઉં. આની સાથે જે જોડાણ છે હું પછી સ્પષ્ટ કરીશ, પણ એ જ હતું એની અંદર પ્રવેશી જાય મારી અંદરની ચેતના. અને જ્યાં સુધી હું આ જગ્યા ઉપર રહ્યો, હું ઘણી બધી ટ્રાય કરું કે આ કોઈ ફિલ્મનું ગીત છે, આખો કોની કવાલી છે, ને ત્યારે એટલું ઇઝીલી અવેલેબલ પણ નહીં કે આમ તરત મળી જાય આ કવાલી કે એની રેકર્ડ. હવે આ ઘટના પછી તમે જોશો, આ ઘટના બને છે આઠમા ધોરણમાં મારી સાથે, કે જેમાં મને આ ગીત અતિ પ્રિય, આ રાગના સ્વર અતિ પ્રિય લાગે, અતિ પ્રિય. પછી હું જ્યારે શિક્ષક થયો ત્યારે હું રાગના સ્વરની વાત કરું, ત્યારે હું આ જ પ્રદેશમાં એક ટ્રેનિંગ હતી મારે શામળાજી, એટલે લગભગ આ જ પ્રદેશ કહેવાય, હિંમતનગર પાસે હું શામળાજી એ જગ્યા ઉપર ટ્રેનિંગ. હવે આ મને બરાબર ખ્યાલ છે કે હું બસમાં આવતો હતો, બસમાં બરાબર એક પોઈન્ટ આવ્યો, એક જગ્યા આવી, આ જગ્યા પછી મારી અંદરથી આ સ્વર શરૂ થાય પોતે પોતે આ રાગ, જેમાં એનું એક મને શાસ્ત્રીય જે ગીત હતું એ મારી અંદર આવે, એ આ જાતું ગીત હતું. જાગું મે સારી રૈન, જાગું મે સારી રૈન, જાગું જાગું લાગે તો સે નૈન, લાગે નાની. આ જાતા સ્વર શરૂ થાય મારી અંદર અને આ સ્વર ખૂબ, એટલે આ તો હું તમને એટલું જ બતાવું છું, પણ મેં તો આખો સ્વર વિસ્તાર આખો રાગ સંભળાય ચોક્કસ એક પોઈન્ટ પછી આ જ પ્રદેશ. અને જ્યાં સુધી હું રહ્યો શામળાજી, આ જ જે રચના છે આ જ રાગ એ મુખ્ય રહ્યો. પછી હું કેટલાય સંગીતકારોને મળું જે લોકો ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતથી પરિચિત હોય, તો હું એ લોકોને એમ કહું કે આ કયો રાગ થાય આ જાતનું, તો ઘણા તો એને ધ્યાન જ ના આપે કે ના આવો કોઈ રાગ જ નથી, આ તો ઘણા બધા સ્વર ભેગા કરીને આ જાતા બનાવતા હોય, બાકી આવો કોઈ રાગ નથી. અને કેટલાક જણાએ મને કીધું, એમાં મને સંતોષ ન થાય, કારણ કે આ મારો પ્રશ્ન ખાલી ઉપર છલ્લો ન હતો. મેં આ જે રાગનો મારી અંદર જે અનુભવ કરતો હું, એ અર્થમાં હું આ સમજવા માગતો કે આ રાગ કયો છે. પછી ઘટના કેવી બને છે, એના પછી હું ઓફિસર લેવલમાં સિલેક્ટ, પછી મારું છે ને એક જે આ ગ્રામોફોન હતું એની સાથેનું એક જૂનું જોડાણ રહી ગયું હતું ત્યારથી. એમ મને ગ્રામોફોન બહુ જ ગમે, આમ રેકર્ડ ફરે ને જે વાગે ને, તો એ સમયમાં વિડીયો કોને એક એ જાતું બહાર પાડ્યું જેમાં ટેપ રેકોર્ડર ને ગ્રામોફોન બંને સાથે, એટલે હું ને રશ્મિન મારો ભાઈ, એને આ જાતનો રસ કે ના આપણે આ જ લઈએ ગ્રામોફોન, તો અમે એ જાતનું ઇન્સ્ટ્રુમેન્ટ લીધું કે જેમાં ગ્રામોફોન એ વાગે ને એમાં ટેપ રેકોર્ડર હોય, ને
એ પ્રકારની રેકર્ડ હતી જૂની જૂની, એ અમે ખરીદી વગાડવા માટે. પછી મારા ભાઈએ એ જ ગામમાં એક બંગલો બંધાવ્યો, એટલે મને હું ત્યાં રહેવા માટે ગયો. ને એ સમયમાં હું છે ને મારી સાથે બે છોકરાઓ હતા કે જેને હું ભણાવતો ત્યારે, એક નરેન્દ્રનો ભાઈ ગણપત અને ચિંતન મારો ભાણી, તો એ લોકો બે દસમાની પરીક્ષા, એટલે એ લોકોને હું ભણાવું. પછી સ્કૂલના છોકરાઓ હતા એને હું ગાઈડન્સ આપું મેથ્સમાં અને એ રીતે, એટલે કેટલોક સમય એ લોકોને ગાઈડન્સ આપું. બાકીનો જે મારો રૂમ હતો એ હું પોતે જાતે જ સાફ કરું, તો હું બધી સાફ કરતો હતો આખું. એકવાર કબાટ, તો કબાટમાં સાવ પસ્તી સાથે એક નાની રેકર્ડ મારા હાથમાં આવી, જેમાં અક્ષરે બરાબર વંચાયેલી એવી જાતિ રેકર્ડ મારા હાથમાં આવી. રેકર્ડ હું આ બરાબર વાંચવા ટ્રાય કરું તો થોડું થોડું મને ખ્યાલ આવે કે આ છે અઝીઝ નાઝા. અને જે આમ અક્ષરો આમ ધીમે ધીમે મેં જોવાનો પ્રયત્ન કર્યો તો ઉપર હતું ચડતા સૂરજ. એટલે મારી અંદર તો મને તો હું જલ્દી પહોંચું ગાંધીનગર ને આ રેકર્ડ વગાડું કે આ ચડતા સૂરજ જ છે કે નહીં. એટલે તમે જોજો ઘટના આખી. આઠમા ધોરણમાં મને આ રચના સંભળાય છે અને મને આ રેકર્ડ મળે છે. એટલે લગભગ આઠમા ધોરણમાં મારી ઉંમર હશે 13 થી 14 વર્ષ. અને જ્યારે હું ઓફિસરમાં છું, આજે આ મને રેકર્ડ મળે છે એ લગભગ 28 કે 29 વર્ષની ઉંમર છે. આટલો સમયગાળો પછી પણ આ ગીત મારા હાથમાં આવે છે. હું ગાંધીનગર જઈ મેં રેકર્ડ ચડાવી, રેકર્ડ એકદમ જૂની પણ રેકર્ડિંગ છે ચડતા સૂરજ, કે જેમાં તમે જોશો તો આખી આખી જે આ મેં કવાલી ઉતારેલી છે એ એમાંથી ઉતારી. અને આ મને અતિ પ્રિય રચના. જેટલી જેટલી મેં કવાલીઓ સાંભળી એમાં મારી મને જે ટચ કરી ઇન્ટરનલ, એ મને આ કવાલી. હવે જો તમે બરાબર જોશો તો આખી આખી કવાલી છે ને, આખી આખી કવાલી એમાં મૃત્યુનો સંદેશ છે આખી આખી. હવે જ્યારે હું આ રચના સાંભળતો ત્યારે મને કાંઈ શબ્દ તો મને સમજાતા જ નહીં કે આ શબ્દો શું છે. મને બપોરનો માહોલ દેખાય અને મને મૃત્યુની ઘટના છે ને એમાંથી પસાર થાઉં હું. મૃત્યુના જે તરંગો છે, મૃત્યુની ઘટનાના તરંગો હોય, એ તરંગોમાંથી મારો આંતરિક જીવ પસાર થાય. જેમ કે કેમ મૃત્યુ આવી ગયું અથવા મૃત્યુનું માહોલ હોય ને જેમાંથી આપણે પસાર થતા હોય. એટલે રાગની કેટલી અસર છે, એક પોઈન્ટ મારે તમને આ સમજાવવું છે કે રાગની કેટલી અસર છે. મેં તો રચના સાંભળી જ નથી. એટલે જે તમે જોશો તો જે રચના છે, જે સૂફી સંતની માંથી ઉતરેલી આ કવાલી છે, આ કવાલીનો જે રાગ છે અને શબ્દો છે એ કેટલા એપ્રોપ્રિએટ જઈ રહ્યા છે એ તમને આ હું સમજાવવા માગું છું. કે જો મેં શબ્દો સાંભળ્યા નથી છતાં હું મૃત્યુની સંવેદનામાંથી પસાર થાઉં છું ખાલી સાંભળી સાંભળી, અને હું બહુ જ એટ્રેક્ટ થાઉં છું. કારણ કે આ આત્મામાંથી પ્રગટેલી કવાલી છે, અંદરથી આવેલી કવાલી. આમ કે મનથી રચિત હોય કે હલો આ કેવું લાગશે, આ સારું લાગશે શબ્દોની ગોઠવણી, એમ નથી. જેમ રચના આવી છે એમને એમ સીધો સંદેશ આપ્યો છે સંતે, સૂફી સંતે, કે આ જાતું પ્રાગટ્ય છે એનું. તો જ્યારે તમે આત્માના ક્ષેત્રમાં હશો, આત્મિક ક્ષેત્રમાં, ત્યારે બીજાની જે આત્મિક ઘટના છે તમને આમ ખેંચી લેશે. બીજો સંદેશ હું તમને આપ કે જે એના એમાં જે સહજ રીતે પ્રગટેલું છે એની અંદરથી જે સહજ રીતે આવેલું છે એ તમને આ રીતે ખેંચી લેશે. હવે તમને એ બરાબર ખ્યાલ આવશે. જે લોકોએ મારી સાથે સ્વરમાં કામ કર્યું અથવા સંગીતમાં કામ કર્યું તો તમે જોશો કે છેલ્લે આ રાગ ઉપર અહીંયા વસંતી આ રાગનું નામ મળ્યું, વસંતી તિલાના, જે બધાને અહીંયા પ્રિય છે. જેટલા જેટલા છે કે જેના ઉપર મેં ખૂબ કામ કર્યું, તિલાના ઉપર, એની ભાવવાહી રચના ઉપર, પ્રાર્થીએ ખૂબ કામ કર્યું, બધા જે લોકો સાંભળ્યા એને આ તિલાના બહુ ગમ્યા, આ રચના બહુ ગમી. તો આ સૈમ પ્રદેશ કે જેની અંદર એક ચોક્કસ પ્રદેશ પછી મને આ રાગ સંભળાવવાનો શરૂ થયો હતો. તો હું તમને એટલે સુધી કહું કે જે પ્રદેશ છે કેટલાક એની સાથે કેટલાક રાગ જોડાયેલા છે, એટલે આપણી સંવેદનશીલતા શ્રવણની કેટલી છે એની સાથે સંબંધિત છે. જેમ કે હું એક દાખલો આપું કે ઉત્તર ભારતીય સંગીત છે એમાં એક રાગ છે ધાની. આપણે બહુ નથી આ રાગનો ઉપયોગ થતો, જેટલો દક્ષિણમાં થાય છે એટલો આપણે આ ઉપયોગ થતો નથી. પણ હું જે ગામમાં રહેતો, જે ગામમાં એ ગામની સીમ સાથે આ સ્વરોને સંબંધ હતા, પછીથી મને ખ્યાલ આવે. ને આ જે પ્રદેશ છે
એના લોકગીતો છે એની ધાની સાથે, ધાનીના સ્વર સાથે ખૂબ સંબંધ છે. તો પ્રદેશ છે, વાતાવરણ છે, નેચરલ પ્રાકૃતિક વાતાવરણ છે, દરેક પ્રકૃતિના સાથે જોડાયેલા કેટલાક રાગ છે. એટલે જ્યારે તમે પ્રકૃતિમાં રહ્યો ત્યારે તમે સ્પર્શી શકે એ રાગ. અહીંયા એક વાત હું તમને એવી કહીશ કે જો તમે, આ એટલા માટે હું કહું છું કે જો નથી મને કોઈ વસ્તુમાં લગાવ એ સમય, રૂપિયા પૈસા કીર્તિ, પણ જો જે હૃદયથી જોડાણ છે સ્વર, તો જો એની સાથે કેવી ઘટના બને છે કે આટલા વર્ષ પછી પણ એ મારા હાથમાં આવી જાય છે. મેં એવું જ અનુભવ કર્યો કે ખાલી ગીત છે એનો ગીતકાર કે સંગીતકારને લગાવ છે એવું નહીં, ગીત પણ તમારો પીછો કરે છે. મારી સાથે એવા બનાવ બને. એવો એક બીજો દાખલો આપ, હું 11મા ધોરણમાં એક માંડવીની હોસ્ટેલમાં રહેતો હતો. અચાનક બપોરે એ લોકો જે રેડિયો રાખ્યો હશે એમાં ગીત આવે, હેરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. હવે આ જે રાગ છે, આ રચના છે, એ મેં અત્યાર સુધી જે સાંભળી હતી એ જે લતા મંગેશકરે ગાયેલી છે કે પલુષ્કરે ગાયેલી છે એ માલકંશમાં, હેરી મેં તો પ્રેમ દીવાની મેરો, ભીમપલાસી માલકંશ નથી પણ ભીમપલાસીમાં આની ગોઠવણ, હેરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ, આ જાતની મેરટ ન સાંભળી તો આ તો આખો રાગ જ ચેન્જ. હેરી મેં તો પ્રેમ દીવાની, મને અદ્ભુત કાંઈક અંદર. મેં એ જગ્યા ઉપર, કારણ કે રેડિયા હતા એ સમય, પછી તો આ પ્રાર્થના કે રચના સાંભળવા મળશે કે નહીં, એટલે હું ત્યાં ને ત્યાં જ ઊભા રહીને આખે આખી મેં પ્રાર્થના સાંભળી. મને એટલું ખેંચાણ થાય, એટલું ખેંચાણ. એમાં છેલ્લે એવી જાતની રચના છે કે એ જાતનું એવી રીતે પૂરું કરે છે કે એક આમ ઊંચા સ્વરમાં જાય, હેરી મેં તો પ્રેમ દીવાની, પાછળ નીચા સ્વરમાં ચાલે, મેરો દર્દ ન જાને. મારી અંદર આ જ આવ્યા કરે આજ, ત્યારે હું સાયન્સમાં, પણ મારો સેમાય જીવ ન લાગે, મને આ જ રચના આવ્યા કરે દિવસ રાત. પછી કેવું બને છે, હું 15 દિવસમાં ઘરે ગયો મારા ભાઈના, તો મારે એમના એમને ત્યાં ચેન્જર હતું, રેકોર્ડ હતી બધી રેકોર્ડ. એટલે હું જ્યારે ત્યાં જાઉં એટલે કાંઈ પણ કરતો હું, કોઈ પણ કામ રેકોર્ડ તો ચડાવી જ દઉં. તો હું ત્યાં જઈને જેવું આલ્બમ ખોલું ને તો પહેલી જ રેકોર્ડ મીરા ફિલ્મની રેકોર્ડ. મને આમ આમ રેકોર્ડ જોઈને એટલું બધું આકર્ષણ થાય, અને બહુ સુંદર રેકોર્ડ, એની જે ડિઝાઇન હતી 3 પાનાની ડિઝાઇન, એના ઉપર બધા મીરાના ફોટોગ્રાફ, અને મને એટલું બધું કાંઈક અદ્ભુત આકર્ષણ થાય કે જેનો શબ્દમાં તો શક્ય જ નથી આ ઘટના, પણ હું જોયા જ કરું રેકોર્ડના પાના ઉઠલા. પછી મેં એ રેકોર્ડ રાખી, રેકોર્ડ રાખી તો એક રચના આવી, જો તું તોડો પિયા મેં નહીં તોડું, તો સુપ્રીત તોડ કૃષ્ણા કોણ સંગ જોડું, જો તું તોડો. મને તો એટલું આશ્ચર્ય થાય, એટલી નવાઈ લાગે, કારણ કે મેં તમને વાત કરી હતી કે આ ગીતનું કમ્પોઝિશન હું જ્યારે 8મા ધોરણમાં હિન્દી દૂસરીની પરીક્ષા આપતો હતો ત્યારે મીરાની આ રચનાની મેં જાતે એટલી બધી આ રચના ગમે ને, એટલે મેં જાતે નહીં પણ એમ મારી અંદરથી જ પોતે પોતે સ્વર આવે, અને જે મેં કમ્પોઝ કરી એ રચના અને પંડિત રવિશંકરની રચના સેમ, કાંઈ જ ફેર નહીં. જે ફેર એ માત્ર એ સંગીતકાર હોવાને કારણે જે સંગીતના પીસ આપે કે જે રીતે રજૂઆત કરવાની રીત છે દરેક સંગીતકારની પોતાની, એ જે ઢાંચાનો ફેર પડે એ જ, બાકી તમે બેઝિક રચના જુઓ તો મારીને એની સેમ. તો આ મારી અંદર આ એક નવો વિષય શરૂ થઈ ગયો અંદર કે આમ કેમ બની શકે કે જે મને આવ્યું એ જ રચના આણે બનાવી, આ જ રચના
એમણે બનાવી, એવું કેમ બની શકે? પછી એ જ રેકોર્ડ આગળ જાય છે તો આ ગીત આવે, હેરી મેં તો. એટલે તમે જો કે જે મને ત્યાં લગાવ થાય છે કે આ પ્રાર્થના હવે ક્યાં સાંભળવા મળશે, કોણે ગાયેલી છે, અંદરથી મારી કહેવાનું અહીંયા વસ્તુ એ છે, કોઈને જગતને બતાવવા માટે, બીજા કોઈને આકર્ષવા માટે એ વાત નથી. આધ્યાત્મ, જ્યારે આધ્યાત્મ તમે વિષય લ્યો, ધર્મ વિષય લ્યો, ત્યારે જે અગત્યની વાત છે એ સહજતા, તમારી સાથે બનેલો સહજ બનાવ. જો બનાવમાં તમે જોશો તો કેટલો નાનો બનાવ છે. બનાવ શું છે? એક ગીત વાગે છે, એક પ્રાર્થના વાગે, મને હૃદયથી સ્પર્શે છે અને મને એકદમ લગાવ થાય છે આ જ પ્રાર્થના ફરીથી સાંભળવાનો, કે એ જ ગીત ફરીથી સાંભળવાનું. તો તમે જો કે ચડતા સૂરજ આટલો, હું 8મા ધોરણમાં ભણું છું અને મને 14 વર્ષે સાંભળું છું ને મને 28 કે 29 વર્ષે મારા હાથમાં રચના આવે. બીજી રચના છે એ 15 દિવસ કે 20 દિવસની અંદર મારા હાથમાં આવે. તો મારી અંદર આ એક વાત શરૂ થઈ ગઈ કે આવું કેમ બની શકે કે જે મને આટલો બધો લગાવ છે જે રચના માટે એ 1-15 દિવસમાં મળી જાય છે. તો હું મારી બીજી જૂની રચનાઓ યાદ કરું કે તો એ કેમ નહીં મળતી હોય મને અત્યાર સુધી, જેમાં મને આ યાદ આવે કે ચડતા સૂરજ મને જોઈએ છે, મને ગમે છે, તો એ કેમ ન મળી? મને મીરાની રચના મળી, જે અહીંયાનું સ્કૂલ, ધ સ્કૂલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ સાથે આ વિષય જોડાય છે, કે કેમ આમ બનતું હશે. આવી જ એક બીજી ઘટના, હું જ્યારે ગાંધીનગર હતો ત્યારે હિમા માલિનીની એક સિરિયલ બહાર પડી, નુપુર, બધા શાસ્ત્રીય નૃત્યો છે એની અંદર, ખાસ કરીને કુચીપુડી, ભરતનાટ્યમ, દક્ષિણ ભારતના નૃત્યોના વિષય ઉપરની ફિલ્મ છે. હવે એમાં મેં ત્યારે એ તો સિરિયલ તો એકવાર પસાર થઈ જાય એટલે પૂરું થઈ જાય, એનો એક એપિસોડ છે કે જેમાં એક 5 મિનિટની રચના છે, યદુવંશ સુદામય ચંદ્ર, યદુવંશ સુદામય ચંદ્ર સ્વામિનારા. ત્યારે આ મને આમ યાદ રહી ગયું, કે એક જ વાર મેં સાંભળ્યું તો એ મને રચના યાદ રહી ગઈ. તો મેં કીધું હશે સ્વામિનારાયણ એટલે કૃષ્ણને કહેતા હશે, યદુવંશ એટલે મેં કીધું હા એના કુળ હશે, યદુવંશ સુદા, એ નહીં, એ હું ખોટું ગાતો, યદુવંશ સુદામય ચંદ્ર, એવી ખબર નહીં કે આ આમ છે. અને એ રારાથી શરૂ થાય છે, એનો અર્થ આવો છે કે રારા મીન્સ કમ, કમ ડાઉન, એમ કે મારી પાસે આવો, એવી કાંઈ જ ખબર નહીં. મેં તો આ યાદ રહી ગયું અને મેં બધાને કેટલાય ને ગવડાવી, જેટલા સંગીતના મારી સાથે જે જોડાયા અને જેમાં મેં ધૂન કરાવી એમાં મેં સાવ ધૂન ખોટી કરાવું, એ હું તમને કહું. યદુવંશ સુદામ વિચંદ્ર એ જ અલગ કાંઈક ગાતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી હું ચકલા ને ચકલા ઇન્ટરનેટ ઉપર કામ કરે, હું કહું ચકલા તું આ શોધ, હવે એ શોધે પણ હું એને આ આખી રચના ખોટી આપું. હું કહું તરંગમ કહેવાય આને કુચીપુડીમાં, તું તરંગમમાં ગો. એ બિચારો ટ્રાય કરે, ઉડલો ટ્રાય કરે કે આવી કોઈ રચના જ નથી. મેં કીધું આ તો એકદમ ફેમસ રચના છે, એ લોકોની મળવી જ જોઈએ, મળી જ નહીં. પછી કેવું બને છે કે ચકલો મારા માટે કેટલાક નૃત્યો ઉતારતો આમાંથી ઇન્ટરનેટ ઉપર. હવે એકવાર એને ગાંધીનગર જવાનું છે ને હું એ આ રચના, બધી રચનાઓ જોઉં છું, રચનાઓ જોઉં છું તો અચાનક આ રચના બહુ સારી રીતે નથી ગવાયેલી પણ રચના મળી ગઈ અંદરથી, અને મને એનું ટાઇટલ મળી ગયું કે આ છે કૃષ્ણ શબ્દમ. પણ ચકલા એવું કંઈક ફેરફાર કર્યો કે ચકલો જતો રહ્યો ને મારાથી કોમ્પ્યુટર ચાલુ થાય ને હું અંદરથી એને ગાળો દઉં, એટલે મને ખબર પડી ગઈ કે હું મુક્ત જીવ નથી, હજી સંગીતથી ચોંટેલું છું. કારણ કે મારો ચકલાને એટલો અંદરથી ગુસ્સો આવ્યો કે હોય તો લાફા મારી. હું આ બબલુને બધાને કહું કે તું આ મને ખોલી દે કોમ્પ્યુટર આમાંથી, કે આ નથી, કારણ કે જે કરી ગયા એ રચના જ ન મળે. પછી કેવું બને, પ્રાર્થી મારા માટે કેસેટ લાવે એક કુચીપુડી, ને મને અંદરથી કેવું થાય, જો આમ કુચીપુડી જોઉં મને અંદરથી એમ થાય કે આ રચના મળી જાય તો રારા આમાં હોય તો કેટલી મજા. હું આમ હાથમાં રાખી કેસેટ, મને આમાં રારા હોય તો. પછી કેસેટ ચાલુ કરી, પહેલી રચના ગઈ એમાં ના આવ્યું મારું હૃદય, બીજી રચના ગઈ એમાં ના આવ્યું, અંતિમ રચના અને આવ્યું કૃષ્ણ શબ્દમ રાગ મોહનમ રા 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 રા. અને જે મેં મને આમ ચકલા માટે બધું જતું રહ્યું, ચકલા ઉપર બધું
હું બહાર નીકળી ગયો, મુક્ત થઈ ગયો પાછો જીવ. કે ના ના બિચારા એને જો આવી જ ગઈ ને આખરે મારી પાસે. આજે હતો ગંભીર વિષય પણ બધાને હસાવી દીધા. એટલે આ ત્રણ બનાવો ઉપરથી હું તમને એમ કહું છું કે જો આ તો ગીત છે, ગીત ગીતની વાત, સંગીતની રચનાઓ છે કે જે જેના તરફ તમારો સહજ લગાવ છે તે આજ નહીં કાલ મળી જ જાય છે. અને એ પરમાત્માનું જ સ્વરૂપ છે એક અર્થમાં, બરાબર. કારણ કે પરમાત્મા છે એનું કોઈ સ્વરૂપ નક્કી નથી કે આ ખાલી કૃષ્ણ જે બંસી લઈને ઊભા છે એટલા એ જ પરમાત્મા, કે શંકર જે સાપ ધારણ કરીને બેઠા છે એ જ પરમાત્મા. પરમાત્માનું રૂપ એટલું અનંત એવો વિસ્તાર છે કે આ તો હું તમને એનો નાના ભાગ સ્વરૂપે વર્ણન કરું છું કે જો આ રીતે પણ તમારે જેની સાથે સહજ લગાવ છે એ તમારા જીવનમાં પ્રગટ થઈ જાય છે તો પરમાત્માનું અનંત દિવ્ય રહસ્યમય સ્વરૂપ સમજવા માટે, જાણવા માટે, દર્શન કરવા માટે આપણે સૌ સમર્થ બનીએ. આપણા જીવનની જે શેષ ક્ષણો આ પૃથ્વી પર મૃત્યુ લોક ઉપર બાકી છે એનો ઉપયોગ આપણે આપણા પોતાના કલ્યાણ માટે અને સર્વ જીવોના કલ્યાણ માટે કરી શકીએ એ પ્રાર્થના સાથે, ભાવના સાથે. મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું.